अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। विष्णु वामन थई चालिया रे मारो वालो वामन बनी आविया रे हे मारो वालो वामन बनी आविया रे मटाड़वा बीजो इंद्र मारवा विष्णु वामन थई चालिया रे विष्णु वामन थई चालिया रे छत्र शीर पर धरू रे श्वेत छत्र शीर पर धरू रे श्वेत छत्र शीर पर ओ कर्मा का मन सार मारवाला मंडल सार मारवाला कर्मा का मंडल सार मारवाला मंडल सार मारवाला विष्णु वामन थई चालिया रे कानोनाथ मारो राजा रण छोड़ छे हमे मन माया लगाड़ी रे तमे मन माया लगाड़ी मारा वाला तमे मन माया लगाड़ी मारा वाला तमे मन माया लगाड़ी मारा वाला मने माया लगाड़ी मारा वाला इन मने
नशा में मने माया लगाड़ी रे। आयु नो गोबाल मारो राजा रण छोड़ छे, इने मने माया लगाड़ी रे। गायो नो गोबाल मारो राजा रण छोड़ छे, इने मने माया चरम काख माशो भदूरे। हे मृग जी चरम काख माशो भदूरे। इति पुंड भाल विशाल मारा वाला, इति पुंड भाल विशाल मारा वाला, इति पुंड भाल विशाल मारा वाला, इति सरस्वती हार आरोप तारे। ने सरस्वती हार आरोप तारे, ने सरस्वती हार आरोप तारे। माता पीर से छे भगवान मारा वाला, माता पीर से छे भगवान मारा वाला, ये माता पीर से छे भगवान फिर से छे पकवान मारा वाला। विष्णु वामन थई आविया रे, आज विष्णु वामन थई आविया रे। हे मारो वालो वामन बनी आविया रे, हे मारो वालो वामन बनी आविया रे। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।
यश मारवाला વામન બની અને બલિરાજાના યજ્ઞમાં આવે છે. દરવાજે આવીને ઉભા રહ્યા દ્વારપાળે બલિરાજાને સમાચાર આપ્યા કે મહારાજ, 99 અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા, પણ આ 99 યજ્ઞમાં આવું હજી બ્રાહ્મણનું સંતાન જોયું જ નથી. આપ યજ્ઞ અહીંયા કરો છો, પણ યજ્ઞનું ફળ તો આપણા દરવાજે ઊભું છે. આપ ચાલો, કોઈ ભૂદેવ આવ્યા છે, શું એનું તેજ છે? બલિરાજાને વિંધ્યાવલી બેઉ આવે છે, ભૂદેવને જોયા છે, પ્રણામ કર્યા છે. પધારો બાપજી, ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય, આજે હું પાવન બન્યો કે આપ જેવા એક બ્રાહ્મણ મારે ત્યાં પધાર્યા. તો બરાબર સન્માન કરીને અંદર લઈ જાય છે. અને એ સમયે ત્રાંબાના પાત્રની અંદર ભગવાનના પગ રખાવ્યા. વિંધ્યાવલી જળ રેડે અને સ્વયં બલિરાજા ભગવાનના પગને પખાળે છે. ભગવાનના ચરણારવિંદને પખાળ્યા બાદ બલિરાજા એમ કહે છે, બાપજી, ભૂદેવ, આજે મારો યજ્ઞ સંપન્ન થયો, આપ જેવા ભૂદેવ મારે આંગણે પધાર્યા, આપ માગો, હું શું આપું આપને દાનમાં? ભગવાન કહે છે, મારે કશું ન જોઈએ. બલિ, મારે કંઈ નથી જોઈતું. ના પ્રભુ, કંઈક માગો. બલિરાજાએ બહુ આગ્રહ કર્યો, કહે છે કે તમે કહો તો હું સોના મોર આપું, તમે કહો તો ગાયો આપું,
તમને પરણવાની ઈચ્છા હોય તો હું એક એક સ્ત્રી સાથે તમને લગ્ન કરાવી દઉં, પરણાવી દઉં. બલિરાજાના વાક્યો સાંભળી અને ભગવાન એટલું બોલ્યા છે કે રાજા, તું આટલી બધી ઓદાર્યની વાતો કરે ને એમાં કોઈ નવાઈ નથી, કારણ તારો બાપ કોણ છે? તારો બાપ વિરોચન. વિરોચન જેવો આ દુનિયામાં કોઈ હજી દાનવીર નથી થયો. તારો દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ જેવો કોઈ ભગવાનનો ભક્ત નથી થયો. અને તારો પરદાદા હિરણ્યકશ્યપુ, હિરણ્યકશ્યપુ જેવો કોઈ શૂરવીર નથી થયો. ત્રણ પેઢીના નામ આપ્યા ને. બલિરાજા ભગવાનને પ્રશ્ન કરે છે, અરે બાપજી, આટલી નાની ઉંમરના છો અને તોય તમને મારી ત્રણ પેઢીના નામ આવડે છે? ભગવાન મનમાં કહે છે, તારી બધી પેઢીના નામ મને આવડે છે, અંતે તો સૌનો બાપ હું છું. પણ ભગવાન કહે છે, મારે તારી પાસેથી કશું જ લેવું નથી. અને બલિરાજા કહે છે, નહીં બાપજી, કંઈક માગો. બહુ આગ્રહ કર્યો એટલે ભગવાન કહે છે, કામ કર, તારે મને જો આપવું જ હોય તો તું ત્રણ ડગલા જમીન મને આપી દે. તું મને ત્રણ ડગલા જમીન આપ. અરે બાબજી, માગ્યું માગ્યું ત્રણ ડગલા જમીન માગી? તમે ઉંમરમાં નાના છો, તમને માંગતા નથી આવડતું, કંઈક બીજું માગો, હજી ફરી જાઓ, હજી બીજું લઈ લ્યો. ત્રણ ડગલા જમીને શું થશે? ભગવાન કહે છે, ત્રણ ડગલા જમીન આપી તો જો, પછી તારી પાસે વધે છે શું એ મને કહેજે. તો પેલા મને ત્રણ ડગલા આપીજો. આ સંવાદ બરાબર શુક્રાચાર્ય મહારાજ સાંભળી ગયા એટલે શુક્રાચાર્ય મહારાજ આમ આમ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જુએ છે. ત્યાં તો ઓહો, આ તો વૈકુંઠવાળો વિષ્ણુ છે, છેતરવા આવ્યો છે. બલિ રાજાને બોલાવે છે, બલિ અહીં આવ. બલિ રાજા જઈને પોતાના ગુરુદેવને વંદન કર્યા એટલે ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજ કહે છે કે બલિ, આને તું કશું આપતો નહીં હો, આને કઈ તું આપતો નહીં તું. અને એ સમયે બલિરાજા કહે છે, બાપજી, તમે જ તો મને શીખડાવ્યું છે કે તારા આંગણે આવેલો કોઈ પણ યાચક, કોઈ પણ ભિક્ષુક ખાલી હાથ પાછો ન જવો જોઈએ. અરે પણ બલિ, તું સાંભળતો ખરા, આ તારી પાસે યાચક બનીને આવ્યો છે પણ કોઈ બીજો નહીં, આ તને છેતરવા માટે પેલો વૈકુંઠવાળો વિષ્ણુ આવ્યો છે, બધું લઈ જશે તારું. બાપજી, મેં ત્રણ ડગલા જમીન આપવાની વાત કરી છે, હવે મારે આપવી જ પડે. અરે પણ આ ત્રણ ડગલામાં બધું લઈ જશે, ભલે લઈ જાય, હવે ફરાય નહીં. કારણ કે એક વખત શાસ્ત્રમાં લખ્યું છે કે તમે દાન દેવાની જાહેરાત કરો, દાન આપ્યો અને લખાવ્યા પછી દાન જો આપો નહીં ને તો નર્કના અધિકારી બનો છો. તો તમે નર્કના અધિકારી બનો છો એટલા માટે બલિરાજા કહે છે, બાપજી, ત્રણ ડગલાનો સંકલ્પ થયો છે, મારે દાન આપવું જ રહ્યું. ભગવાન કહે છે, અમુક અમુક જગ્યા એવી છે કે જ્યાં તું ખોટું બોલી જા તો એ ક્ષમ્ય છે, ક્ષમા કરવાને લાયક છે, પણ હજી તને ના પાડું છું, તું સંકટમાં છો, ફરી જા. નહીં બાપજી, તમે મને કહો કે આ દુનિયામાં અત્યાર સુધી મારી પાસે જે યાચકો આવ્યા, જે ભિક્ષુકો આવ્યો, એ કદાચ પરિસ્થિતિ નાજુક હશે ને આવ્યા હશે, પણ આ ત્રણ લોકોનો અધિપતિ જો આજ મારી પાસે યાચક બનીને આવ્યો હોય તો હવે મને મારી જિંદગીમાં આના જેવો યાચક, આના જેવો ભિક્ષુક બીજી વાર મળે ક્યાં? મને ક્યાં ભિક્ષુક મળે? દાન આપવા દઉં મને. પછી એમ કહેવાય છે કે બલિરાજા ભગવાન પાસે આવ્યા અને ભગવાનને કહ્યું, પ્રભુ, તમે ત્રણ ડગલા જમીન લઈ લ્યો. ભગવાને કહ્યું, સંકલ્પ કરવો પડે. તમારા ગુરુદેવને કયો સંકલ્પ કરાવે? ગુરુદેવને પ્રાર્થના કરી, ગુરુદેવ ક્રોધે ભરાયા અને ના પાડી દીધી અને કહ્યું, જા, તું મારી આજ્ઞાનું પાલન નથી કરતો, તું તારી સંપદાથી વિહોણો બનીશ. સંપદાથી વિહોણો બનીશ ના શબ્દો સાંભળ્યા ભગવાને, ભગવાન શાંત પામી ગયા કે હવે બર, હવે બરાબર, મારું 99% કામ સંપન્ન થયું, હવે 1% મારે ખાલી આ ત્રણ ડગલામાં બધું માપવાનું છે. મહાપુરુષો એમ કહે છે, વિદવદ પંડિતો એમ કહે છે કે જે માણસની ઉપર એના ગુરુદેવના આશીર્વાદ હોય ને, એ માણસને આ દુનિયાના ભગવાનની પણ ડર નથી લાગતો. જેના ઉપર જેના ગુરુના આશીર્વાદ હોય, કલ્યાણ બાપા, જેની ઉપર ગુરુ રાજી રહે એને ભગવાન પણ કંઈ કરી શકે,
એને ભગવાન પણ કઈ ન કરી શકે। ગુરુદેવ ક્રોધે ભરાયા ના પાડી એટલે ભગવાન પાસે આવીને કહે છે, બાપજી તમે ભૂદેવ છો, તમે સંકલ્પ કરાવી દો ને। ભગવાને કમંડળ જાળી લીધી હાથમાં, બલિરાજાને જળ દેવા જાય ત્યાં નાળચામાંથી પાણી આવ્યું નહીં। ભગવાને ચારે બાજુ જોયું, શુક્રાચાર્ય મહારાજ દેખાણા નહીં, એટલે બલિરાજાને કહે છે, બલિરાજા આ કમંડળના નાળચામાં કચરો આવી ગયો છે અને કચરો જરાક મોટો છે। ભગવાને નીચેનેમાં દર્પ સલાખા લઈ અને એક દર્પ સલાખા નાળચામાં ભરાવી શુક્રાચાર્ય મહારાજની એક આંખ ફોડી નાખી। શુક્રાચાર્ય મહારાજ એ જ સમયે બારા, શુક્રાચાર્ય મહારાજને એમ થયું કે હવે જો અહીંયા ઉભો રહ્યો તો હમણાં બીજી હોતે ગઈ। ચિંતકો એમ કહે છે કે ભગવાને શુક્રાચાર્ય મહારાજની એક આંખ શું કામ ફોડી? તો કહે છે ભગવાને એમ આ શુક્રાચાર્યની એક આંખ ફોડી અને કહ્યું આ દુનિયાના ગુરુઓને કે સદગુરુની નજરમાં ભેદ ન હોવો જોઈએ। ગુરુને તો બધા જ શિષ્યો સરખા હોવા જોઈએ, એની દ્રષ્ટિમાં ભેદ ન હોય। આ પૈસાવાળો છે તો એને એને વધારે આ માન સન્માન વધારે નજીક આવવા દઈએ, પૈસાવાળો નથી એટલે એને આઘો રાખીએ, આવું ન ચાલે સાહેબ। ગુરુની દ્રષ્ટિમાં ભેદ ન હોવો જોઈએ, એ જ સાચો સદગુરુ છે। અને અંતે બલિરાજાના હાથમાં જળ આપ્યું, બલિરાજાને સંકલ્પ કરાવ્યો કે મેં તમને ત્રણ ડગલા જમીન આપી। ભગવાનને ત્રણ ડગલા જમીન આપી, ભગવાને કહ્યું કે મેં લીધી ને એ જ સમયે આમ જળ નીચે મૂકે ન મૂકે એ જ પેલા ભગવાન વામન માંથી વિરાટ થયા। બોલીએ વિરાટ નારાયણ ભગવાન કી જય। ભગવાન વામન માંથી વિરાટ બન્યા છે, એક ડગલામાં આકાશ લોકને માપ્યું, એક ડગલાની અંદર આ પૃથ્વી લોકને માપ્યું, અને એ સમયે બલિરાજા તો બે હાથ જોડીને બેઠો છે, ઊંચી નજર રાખે છે, પ્રભુનું મસ્તક આકાશને આંબ્યું છે। ભગવાને કહ્યું બલિ આ તો બે ચરણ થયા, મારું ત્રીજું ચરણ ક્યાં પધરાવું? મને જગ્યા દે। બલિરાજા કહે છે પ્રભુ તમે બધું જ લઈ લીધું, હવે શું આપું? ભગવાન કહે છે સંકલ્પ અધૂરો રહેશે તો તું નરકનો અધિકારી બનીશ, તું મને ત્રીજા ચરણની જગ્યા બતાવ। અને એ સમયે બલિરાજા કહે છે પ્રભુ તમે મારું બધું જ ભલે લઈ લીધું, પણ એક કામ કરો, હું મારો હજી પોતાનો અડગ ઊભો છું, તમે તમારું ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર પધરાવો અને મને ત્રણ ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત બનાવો। ભગવાને ત્રીજું ચરણ એના મસ્તકમાં રાખ્યું, પાતાળમાં ઉતાર્યો, આ ત્રણ ડગલા શું કામ? એને ત્રણ ડગલાનો અર્થ બતાવ્યો, જીવનમાં છ પ્રકારની ભક્તિ હોય પણ છેલ્લે ત્રણ ભક્તિનું મહાત્મય બહુ બતાવ્યું છે। અંતઃકરણથી ભક્તિ કરવાની ભગવાનની, એટલે ત્રણ પ્રકારની વાત ભગવાનમાં બતાવી, છેલ્લે ત્રણ પ્રકાર કહ્યા, દાસભાવ, સખ્ય ભાવ અને છેલ્લો પોતાનું સર્વસ્વ આત્મનિવેદનમ। નવધા ભક્તિ કહી, શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્ય આત્મ નિવેદનમ। નવધા પ્રકારની ભક્તિ બતાવી, અંતે બલિરાજાને કહ્યું કે બલિ તારી આ ભક્તિથી હું પ્રસન્ન થયો છું, અને એટલા માટે તું માગી લે, હું શું આપું તને? ભગવાન પાસે બલિને માગવાનું કહ્યું, બલિએ કહ્યું પ્રભુ એક જ કામ છે મારે, તમે જો ખરેખર મને માગવું હોય, આપવાનું કહેતા હોય તો હું એટલું જ માગું છું કે જે પાતાળનું રાજ્ય તમે મને આપ્યું એ પાતાળના મારા રાજ્યના તમે જ મારા દ્વારપાળ બનો અને તમે મારી રક્ષા કરો। ભગવાન પાતાળ લોકની અંદર દ્વારપાળ બન્યા। પછી એમ લખ્યું છે કે લક્ષ્મીજીએ નારદના કહેવા અનુસાર બલિરાજાને રાખડી બાંધવા આવે છે, રક્ષા બાંધવા માટે આવે છે, અને એ સમયે બલિ એમ કહ્યું કે બેન માગ શું આપું, ત્યારે એને ભગવાનને દ્વારપાળમાંથી છોડાવ્યા, ત્યારે ભગવાન ત્યાંથી છૂટા છે। પણ ભગવાન જ્યારે લક્ષ્મીજી સાથે નીકળે છે ત્યારે ફરી વાર ભગવાને કહ્યું બલિ શું આપું તને, અને બલિરાજાએ બે હાથ જોડી ભગવાન પાસે પ્રાર્થના કરી છે,
यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में, यह प्रेम सदा भरपूर रहे भगवान तुम्हारे चरणों में, यह रज मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में, यह जी मेरी मंजूर रहे भगवान तुम्हारे चरणों में। जीवन को मैंने सौंप दिया भगवान तुम्हारे हाथों में, उद्धार पतन यब मेरा है भगवान तुम्हारे चरणों में, यह प्रेम सदा पूर्ण रहे भगवान तुम्हारे चरणों में। भगवान ने कहे छे प्रभु तमे बस मारा ऊपर प्रेम राखजो। भगवान कहे छे के ते बद्दू मने आपी दीधुं ने एटला माटे हूँ तारा पर प्रसन्न थयो छुं। त्यारे बहु सुंदर वाक्य बलि राजा बोल्या छे, प्रभु मैं क्या तमने आप्युं छे, तमारुं हतुं ने तमे लई लीधुं छे। त्वदीयं वस्तु गोविंद भगवान नु हतु भगवान लई गया। अंते कहे छे के बलि तारे इंद्र बनवानी इच्छा हती, आ मनवंतरना इंद्र ने एनो समय भोगवी लेवा दे, आवनारा समय मां हूं तने इंद्र बनावीश, आ समयांतर ने संपन्न थई जा दे। भले बापजी, आटलू कई भगवान निकली गया। भगवान निकला ना आ बाजू अष्टम स्कंद संपन्न थयो। नवम स्कंद नी अंदर प्रारंभ करावता अने ए नवम स्कंद मा रामचरित मानस नी कथा नी ओर जवू छे। रामचरित मानस नी कथा मा जरे जवू छे, कारण के राम ना प्रागट्योत्सव नी कथा बतावी अने अंते मारे तमने रात्रे 12 वागे नंद महोत्सव में लई जावा छे। पण ए वखते रामचरित मानस नी कथा नी पूर्वे एक बहु सुंदर कथाओ बतावी छे। मनु महाराज ना एक दीकरा शरियाती अने शरियाती नी दीकरी सुकन्या, एमना लग्न च्यवन ऋषि साथे थया। एनी कथा मनु महाराज ना एक दीकरा ना भाग ने ना भाग ने त्या पितृभक्त एवो एक अमरीश थयो। अमरीश एमने भगवान नी उपासना करी अने भगवान नी उपासना मा भगवान एना पर प्रसन्न थया, राजी थया। तो ए राजी पानी अंदर भगवान एमने पोतानुं सुदर्शन चक्र आपी दे छे। अने ए सुदर्शन चक्र ज्यारे आपी दे छे એની રક્ષા માટે, પણ શું કામે? તો કહે છે એમણે એકાદશીના વ્રત કર્યા હતા। એકાદશીના વ્રતને લઈ અને એમણે
ભગવાન એના પર પ્રસન્ન થયા છે. અને એને પોતાનું સુદર્શન ચક્ર આપ્યું છે. વ્રત કરશો ને તો ભગવાન પ્રસન્ન થશે, ઉપવાસ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. કદાચ ઉપવાસ ન કરી શકો તો ઉપાસના કરજો, ઉપાસનાથી ભગવાન રાજી થશે. લગભગ આવતીકાલે જ કદાચ એકાદશી છે, કદાચ કાલે છે ને એકાદશી, કાલે એકાદશીના વ્રત કરજો. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. 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 મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરે છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે, મારે વૈકુંઠ ધામે જાવું છે, મારે વૈકુંઠ ધામે જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. માણસ એકાદશીના વ્રત કરે, ઉપવાસ કરે, ઉપાસના કરે તો ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવત ચરણ મળે છે. અમરીશ રાજાએ ભગવાનના વ્રત ઉપવાસ કર્યા અને ભગવાને સુદર્શન ચક્ર આપ્યું હતું, અને એ જ સુદર્શન ચક્ર વડે કૃત્યાનો વધ થયો. દુર્વાસાની પાછળ પડેલું એ સુદર્શન ચક્ર, અંતે દુર્વાસા જેના ઉપર ક્રોધ કર્યો હતો એ અમરીશ રાજા ઉપર, એની પાસે આવીને પ્રાર્થના કરે છે કે હે ભાઈ, આ તારા સુદર્શન ચક્રને શાંત કર, મને મારી નાખશે. કારણ કે જીવ તો બધાને વાલો હોય ને. કે શું બાપા, આપણા સમાજનું એક ગૌરવ, કે શું બાપા આજે સાવલિયા પરિવાર ના આંગણે પધાર્યા છે. આજે ઘણા વર્ષો પછી પાછું મારે કેશુ બાપાને આમ કથામાં મળવાનું થયું. પહેલી વાર હું મોટી મોણપરી કથા હતી જેપી ઠેસિયાને ત્યાં, ત્યારે હું મળ્યો હતો આપને. આજે ફરી વાર અમરીશ રાજાની કથા બતાવી, ભગવાનના ઉપાસનાની કથા બતાવી. ત્યારબાદ સગર ચરિત્રની કથા છે. 60,000 સગર પુત્રો કપિલ મુનિના આશ્રમની અંદર ગયા હતા એ અશ્વને લેવા માટે, અને ક્રોધાગ્નિથી બળીને ભસ્મ થયા, અને અંતે એ જ વંશમાં આગળ જતા અંશુમાન, અંશુમાનનો દીકરો દિલીપ અને દિલીપના દીકરા ભગીરથ, આ ત્રણ પેઢીએ ભગવત ચરણ કરી માં ગંગાનું યજ્ઞ કર્યું, અને અંતે ભગીરથના કાળની અંદર ગંગાનું અવતરણ થયું અને 60,000 સગર પુત્રોને મુક્તિ મળી એ કથા બતાવી. કહેવાય છે કે કણ કડકો હાડકો જો ગંગા તટ જાય એના કુળમાં કોઈ દી ભૂત સર્જે નહીં ભાગીરથી. ગંગામાં જે નાય છે, સ્નાન કરે છે, એના કુળમાં કોઈ દી ભૂત ન થાય.
ત્યારબાદ આગળ જતા એ જ વંશમાં આગળ સૌદાસ થયા. સૌદાસને ત્યાં આગળ જતા ખટવાંગ થયા કે જેણે 48 મિનિટમાં બે ઘડીમાં પોતે મુક્તિ મેળવી લીધી ખટવાંગ રાજાએ 48 મિનિટમાં. અને આપણા 48 વર્ષ વહી ગયા તોય હજી આપણને રામધૂન નથી આવડતી. હા, આ આપણી વિકૃતિ છે સાહેબ. સંસ્કૃતિ ધીમે 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 લોપાય. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે હવે મંદિરમાં એક પૂજારી હોય, ભગવાન હોય અને એક ઓલું ઇલેક્ટ્રિક નગારું હોય, આના સિવાય કોઈ ન હોય. કોઈ ન હોય. અડતાલીસ મિનિટમાં જેને મુક્તિ મેળવી રાજા ખટવાંગ. આગળ જતા એમને ત્યાં રઘુ થયા, રઘુને ત્યાં પૃથુસર્વા, પૃથુસર્વાને ત્યાં અજને ત્યાં દશરથ, અને દશરથને ત્યાં સ્વયં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થાય. એ રામના પ્રાગટ્યની કથા થોડી વાર માટે શ્રીમદ ભાગવતમાં 9મા સ્કંદની અંદર થોડી ક્ષણ માટે હું તમને રામચરિત માનસનું એક દર્શન કરાવું બાપ. હમ કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી, રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. હમ કથા સુનાતે કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી, રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. ઓ જંબુદ્વીપ ભરત ખંડે આર્યાવર્તે ભારત વર્ષે વૈવસ્વત મનવંતરે દ્વાર પૂર્વે રઘુકુલે સૂર્ય વંશે રઘુકુલે એક નગરી હૈ વિખ્યાત અયોધ્યા નામ કી, હે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી, અવધપુરી રઘુ કુલ મનિ રાહું વેદ વિદિત દશ રથ ઘર નાહું, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની, પરિજન્મ ભૂમિ હૈ ઓ પરમ પૂજ્ય શ્રી રામ કી, યે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી, હે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી, યે રામાયણ હૈ પુણ્ય કથા શ્રી રામ કી. રામચરિત માનસમાં પ્રવેશ કરાવ્યો. રામચરિત માનસ 9 દિવસ. હું તમને પહેલા થોડીક ચોખવટ કરી દઉં, નહીં તો તમારા મનમાં ઘણી બધી શંકા કુશંકાઓ હમણાં ઘરશે. રામકથા 9 દિવસની હોય અને મારે તમને એને 9 મિનિટમાં કહેવાની એટલે ગડબડ ગોટો ને પ્રભુ. મારે તમને 9 મિનિટમાં કહેવાની છે. રામચરિત માનસના એકાદ બે પ્રસંગો જે એવા છે ને એની ઝાંખી કરાવી અને આપણે નંદ ઉત્સવમાં જતા રહીશું. રામચરિત માનસમાં અયોધ્યાનું દર્શન કરાવતા
ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે, અવધપુરી રઘુકુલ મનીરા વેદ વિદિત તે દશરથ ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાની હૃદય ભગતિ મતિ સારંગ પાની અયોધ્યાના રાજા દશરથ જેની બુદ્ધિમાં સારંગ પાણી ભર્યું છે, હૃદયમાં પ્રેમ એવો રાજા છે. ત્રણ રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. આ ત્રણ એની રાણીઓ છે. મહારાજને બધી જ વાતનું સુખ છે, પણ એક સમય વખત બરાબર રાજગાદી પર મહારાજ દશરથ બેઠા છે અને રાજગાદી પર બેઠેલા મહારાજ દશરથને અચાનક એક દુઃખ વ્યક્ત થયું. એને દુઃખ વ્યક્ત કર્યું કે જે રાજગાદી પર હું બેઠો છું, મારા ગયા પછી મારું અયોધ્યાનું રાજ્ય બસ અહીંયા જ થંભી જશે. મારે ત્યાં સંતાન નહીં થાય તો મારું આ રાજ અહીંયાથી આગળ નહીં ચાલે. દુઃખી થયેલા મહારાજ દશરથ વિચાર કરે છે, હું આ વાત કોને કહું, મારા વાત કેવી પણ કોને કહેવી. લાવ મારા ગુરુને કહું આ વાત. મારા ગુરુને કહું આ વાત. ગુરુ ગૃહ ગય તુરત મહિ પાલા ચરણ લાગી કરી વિનય વિસાલા. વશિષ્ઠ મહારાજના ચરણારવિંદમાં પડીને વંદન કરતા કહે છે, બાપજી આપની કૃપાથી બધા જ વાતના સુખ મને છે, પણ એક વાતનું દુઃખ મને હંમેશના માટે મારા માનસને કોરી ખાય છે કે શું મારા મૃત્યુ પછી, મારા ગયા પછી મારી અયોધ્યાની ગાદી બસ અહીંયા જ ઊભી રહી જશે, મારો વંશ હવે આગળ નહીં ચાલે, મારે તે સંતાન નહીં થાય. આંખમાંથી દળ દળ અશ્રુની ધારા વહે છે અને એ સમય વશિષ્ઠ મહારાજ એમને સાંત્વન આપતા કહે છે, ધર હું ધીર હોહી સુત ચારી ત્રિભુવન બિદિત ભગત ભય હારી. રાજા તું ધીરજ ધર, અધીરા ન થાવ. તમે તમારે ત્યાં એક નહીં ચાર દીકરા થશે, પણ તમે થોડી ધીરજ રાખો. ધરહુ ધીર હોય સુત ચારી, અને એ પણ સામાન્ય નહીં, ત્રિભુવન બિદિત ભગત ભય હારી. પણ એના માટે તમારે પુત્ર કામેષ્ઠ યજ્ઞ કરાવવો પડશે. બાપજી તમે જે કહેશો તે કરાવીશ, જો મારે ત્યાં સંતાન થતા હોય તો, મારો વારસો, મારો વંશ આગળ ચાલતો હોય, મારી ગાદીને જો કોઈ વારસદાર મળતો હોય તો આપ જે કહો તે કરું. તમે કહો તો દાન આપું, તમે કહો તો યજ્ઞ કરાવું, તમે કહો તો જપ કરાવું, તપ કરાવું, તમે જે કહો તે યજ્ઞ કરાવો. શૃંગી ઋષિને બોલાવ્યા છે,
પુત્ર કામેશ થી યજ્ઞ કરાવ્યો છે અને એ સમયે ભગતિ સહિત મુનિ આહુતિ દિન હે પ્રગટે અગ્નિ ચરુ કર લિન હે ભાવ સહિત બરાબર આહુતિઓ પાતી હતી યજ્ઞમાં અને યજ્ઞમાં જ્યારે યજ્ઞનું બીડું હોમાય છે ત્યારે સ્વયં ભગવાન એ અગ્નિનારાયણ પ્રગટ થયા. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. સ્વયં ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. એ પ્રસાદનું પાત્ર વશિષ્ઠ મહારાજને આપે છે, વશિષ્ઠ મહારાજ દશરથને આપે, દશરથ મહારાજ પોતાના પત્નીઓને આપે છે અને એ ત્રણ સ્ત્રીઓએ એક એક પ્રસાદનો કવંજા ઉદરમાં પધરાવ્યો અને સમય વ્યતીત થયો તો એ સમયાંતરને લઈ અને ઉદરમાં એક એક બાળક આવ્યું, નવી ચેતનાઓ વરસવા લાગી છે, મંગળ વર્તાવા લાગ્યા છે. ધીમે ધીમે સમય પસાર થયો, શિયાળો ગયો અને ઉનાળો આવ્યો, ઉનાળાની અંદર ફાગણ માસ ગયો, ચૈત્ર માસનો પ્રારંભ થયો, એકમ બીજ ત્રીજ, આમ કરતા કરતા નવમીનો સવારનો સૂર્ય ઉદય થાય, સરયુ જળ બે કાંઠે વહી રહ્યા છે અને એ સરયુ જળ જ્યારે બે કાંઠે વહી રહ્યા ત્યારે એ સમયે રામચરિત માનસમાં એમ લખ્યું છે કે જો કોઈ માણસ અયોધ્યાની ધરતીમાં ખાડો ખોદે તો એમાંથી કાંકરા ન નીકળે, એમાંથી મોતી મેંડા નીકળવા. કારણ આજે મર્યાદા પુરુષોત્તમ રામનું પ્રાગટ્ય થવાનું છે, એટલા માટે જોગ લગ્ન ગ્રહ બારતી થી સકલ ભયે અનુકૂળ ચર અરુ અચર હર્ષ દૂત રામ જન્મ સુખમ. રામના જન્મની હવે તૈયારીઓ થઈ છે અને એ સમયે દેવતાઓ પણ પોતે પુષ્પના ટોપલાઓ ભરી ભરીને આવ્યા છે અને રામચરિત માનસમાં ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ ચૈત્ર મહિનાની નવમીની તિથિનું વર્ણન કરતા લખે છે અભિજિત નક્ષત્રમાં. નવમી તિથિ મધુ માસ પુનિતા શુકલ પક્ષ અભી જીત હરિ પીતા શુકલ પક્ષ અભી જીત હરિ પીતા મધ્ય દિવસ યતિ શીતલ પાવન બરાબર નવમી નિતિથિનો પ્રારંભ થયો. ધીમે ધીમે કરતા ભગવાન સૂર્યનારાયણ ચાલતા ગયા ચાલતા ગયા અને મધ્યાંતરમાં આવે છે બપોરના 12 વાગ્યાની પહેલા થોડોક ક્ષણ હતો ને એ જ સમયે તમામ દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે, માં કૌશલ્યા પોતાના ઓરડાની અંદર ભગવાનની સ્તુતિ કરે અને એ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ આ દુનિયાના એક બ્રાહ્મણો સાધુ સંતો ગાય અને સજ્જનોના સુખ માટે થઈ ભગવાનનો અવતાર ધારણ થાય. સુર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. જ્યારે આ દુનિયામાં તમામ મધ્યાંતરના 12 વાગે તમામ વ્યક્તિઓ ભોજન કરી અને વિશ્રામ લેતા હોય, આરામ કરતા હોય, આવા સમયે ભગવાનનું પ્રાગટ્ય થાય છે અને એ સમયે કૌશલ્યા માતાના ઓરડાની અંદર એક તેજ પુંજ પથરાયો અને ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી. ભગવાન ચતુર્ભુજ પ્રગટ થયા, તમામ દેવી દેવતા ભગવાનની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, આ બાજુ માતા કૌશલ્યા ભગવાનની સ્તુતિ કરે અને કૌશલ્યા સ્તુતિ કરતા કહે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભૂષણ બનવાલા વિશાલ
जोई कर जोरी अस्तुति तोरी केही विधि करो अनंता गुण ज्ञानातीत यमाना वेद पुराण भनंता करुणा सुख सागर सब गुण यागर जेहि गावहि स्मृति सन सुनामहित लागी जन अनुरागी मांडनी काया निरमित माया रोम रोम प्रति वेद काहे उपजा सब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कीन चहे सुहाई मात बुझाई सुत भगवान चतुर्भुज नारायण प्रकट थया ने समय मां कौशल्या कहे छे प्रभु तमे तो मने छेतरी गया मां मैं शू आपने छेतरा मैं आपने आवानू कह्यू हतू अने हूँ आव्यो छू પ્રભુ તમે એમ કહ્યું હતું હું દીકરો બનીને આવીશ દીકરો હોય તો ઈ બાળક તમે એમ કહ્યું હતું હું જન્મ લઈશ અને જન્મ લેતાની હારે ચાર હાથ ન હોય આપણો મોટો ન હોય જન્મ લે ત્યારે નાના બાળકના રૂપમાં હોય બે હાથ હોય બે પગ હોય અને તમે તો ચાર હાથ વાળા બનીને આવ્યા દીકરો નહીં જગતના બાપ બનીને આવ્યા છો તમે જગતના બાપ બનીને આવ્યા છો આપ કૃપા કરો માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાત યહ રૂપા શિશુ લીલા અતિ પ્રિય શીલા સુખ પરમ સુની વચન સુજાના રોદન ઠાના હોઈ બાલક સુર ચૈત્ર મહિનાની અંજવાળી નોમ અને મધ્યાંતર નો સૂર્ય બરાબર માથા ઉપર આવ્યા બપોરના 12 વાગ્યા એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા કૌશલ્યના ઉદરથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ નું પ્રાગટ્ય થયું બોલીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી મહારાજ કી જય રામચંદ્ર ભગવાન કી જય રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 હો રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ
व्यतीत થયો। મહારાજ દશરથના બીજા પત્ની કૈકેયી એમણે પણ એક બાળકને જન્મ આપ્યો પોતાના ઉરડાની અંદર। બોલીએ ભરતજી મહારાજ કી જય। મહારાજ દશરથના ત્રીજા પત્ની સુમિત્રા એમણે બે બાળકોને જન્મ આપ્યો। બોલીએ લક્ષ્મણજી મહારાજ કી જય। શત્રુઘ્ન મહારાજ કી જય। ચારો ભૈયા કી જય। સીતા મૈયા કી જય। હનુમાનજી મહારાજ કી જય। અવધ ધામ કી જય। રાધા राम राम सीता।
ભગવાન રામચંદ્રજી મહારાજ નું પ્રાગટ્ય થયું અને એ સમયે તમામ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે ને સ્તુતિ કરી ભગવાનની. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પય નવ નીલ નીરજ સુંદરમ પટ પીત માનવ તડિત રુચિ શુચિ નવમી જનક સુતાવરમ ભક્તિન બંધુ દિનેશ દાનવ રઘુનંદયાનંદ કંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મૂળ કુંડલ તિલક ચારુષણ આજાનો ભુજ શર ચાપ ધર સંગ્રામિત કરે તુલસીદાસ શંકર શેષ મુનિ મન રંજનમ મમ હૃદય કુંજ નિવાસ કરુ કામાદિ ફલ કુંજનમ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ ભગવાન રામનું પ્રાગટ્ય થયું, ચાર ભાઈઓનું પ્રાગટ્ય. આધ્યાત્મિક અર્થમાં અયોધ્યા શબ્દને જો એનું વિવરણ કરવા જઈએ, અયોધ્યાનો અર્થ છે જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે, જે ઘરમાં યોદ્ધા નહીં, જે ઘરમાં યુદ્ધ નથી એ અયોધ્યા છે. ચાર ભાઈઓ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન. આધ્યાત્મિક અર્થમાં રામ એ મર્યાદા છે, લક્ષ્મણ એ વિવેક છે, શત્રુઘ્ન છે વૈરાગ્ય છે, અને છેલ્લે ભરતજી મહારાજ છે એ વૈરાગ્ય છે, અને શત્રુઘ્ન મહારાજ સદવિચાર છે. આ ચાર ભાઈઓનું વિવરણ બતાવ્યું. માં જાનકીનું પ્રાગટ્ય કેવળ ને કેવળ સ્ત્રીનો ધર્મ બતાવવા માટે થયું છે, સ્ત્રી ધર્મને બતાવવા માટે થઈ માં જાનકીનું પ્રાગટ્ય થયું એ કથા બતાવી. રામચરિત માનસમાં એમ લખ્યું છે કે આ આમ જોવા જઈએ તો આ કથા સમુદ્રના બે કિનારાને જોડવાની કથા આમાં એક આવી છે. એટલે મહાપુરુષો એનું એનું ચિંતન કરતા એમ કહે છે કે આ કથા બે વ્યક્તિને જોડવાનું કામ કરે છે, બે વ્યક્તિત્વને જોડવાનું કામ કરે, બે બે માણસના વિચારોને જોડવાનું કામ એટલે રામચરિત માનસ કરે છે. રામાયણનું જ્યારે ચરિત્ર ચાલે છે, બે મિનિટ માટે ભાવ સગાઈએ. શ્રી રામ જય રામ જય રામ.
चार भाईओनु प्रागट्य मां जानकी नु प्रागट्य स्त्री नो धर्म बतावा माटे रामचरित मानस मां एक पण जग्या एवो प्रसंग नथी लेखो के भगवान रामे पोतना बाल्य अवस्था मां मां कौशल्या ने हैरान कर्या होय। चार भाईओ वच्चे नो प्रेम शू छे, भाईओ नी फरज शू छे, स्त्री नो धर्म शू छे, એ બતાવવા માટે થઈ અને આ રામચરિત માનસ છે। આ શંખ જેવું હે મામા વાગે તારામાં, આવે છે વાત તમને કઈ ઠીક બાર વગડે છે કઈ હું આને આને ખીજાયા કરું કે લા તારામાં કઈક અવાજ આવે છે આમાં। ચાર ભાઈઓના પ્રાગટ્યની કથા બાલ્ય અવસ્થામાં કોઈ પણ જગ્યાએ માં કૌશલ્યાને હેરાન નથી કર્યા। ભગવાન રામચંદ્રજી મહારાજનું બાલચરિત્રનું જીવન ચરિત્ર પણ બહુ સંક્ષિપ્ત આપ્યું છે રામચરિત માનસમાં। ભગવાન ધીમે ધીમે મોટા થયા અને ભગવાન જ્યારે આંગણામાં રમે છે, અહીંયા ચાર ભાઈઓનો પ્રેમ મારે કહેવો છે। મેં જે તમને આગળના દિવસમાં એક કથા એક વાત કહી હતી, ભાઈઓનો પ્રેમ કેવો હોવો જોઈએ એની કથા અહીંયા। આંગણામાં ચારે ભાઈઓ રમતા હતા અને એ સમય બરાબર બન્યું એવું કે રમતમાં ને રમતમાં ભગવાન રામચંદ્રજી મહારાજ પોતે જીતે એમ છે, રમત પોતાના હાથમાં છે, જીત પોતાના હાથમાં છે। પણ એ સમયે ભગવાન રામે વિચાર્યું કે હું જીતી જઈશ તો મને આનંદ મળશે, પણ મારા ભાઈઓ દુઃખી થશે, એટલે પોતાના ભાઈઓને રાજી કરવા, પોતાના ભાઈઓને ખુશી કરવા માટે થઈ અને ભગવાન રામે જાણી જોઈ અને પોતે હાર સ્વીકાર લીધી અને પોતાના ભાઈઓને જીત આપી અને ખુશી આપી। પણ રામ એટલું બોલ્યા છે કે જીત મારી થઈ કે મારા ભાઈની, અંતે જીત તો અમારી થઈ છે। જ્યાં અમારી શબ્દ હજી વપરાતો હશે એ પરિવાર હંમેશના માટે પ્રગતિના પંથે હશે સાહેબ, જ્યાં ભેગા હશે, જ્યાં વિચારોની એક સદવિચારતાની એક ધારા વહેતી હશે। રામે વિચાર્યું કે જીત મારી કે મારા ભાઈની, જીત તો અમારી છે। આ રામના જીવનનું એક એક બહુ મોટું પાસું બાલપણમાંથી, ત્યારબાદ સમયાંતર વ્યતીત થયો અને કહેવાય છે ગુરુગૃહે ભણવા માટે મોકલ્યા છે। બહુ સંક્ષિપ્ત કાળમાં વિદ્યા અભ્યાસ કરી અને ભગવાન રામચંદ્રજી મહારાજ પરત આવ્યા છે। 16 વર્ષની ઉંમરે એણે યાત્રા કરી અને એ યાત્રામાં એમને વૈરાગ્ય લાગ્યો,
રામાયણમાં લખ્યું છે કે જ્યારે 16 વર્ષની ઉંમરમાં એને વૈરાગ્ય લાગ્યો ત્યારે એમને વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું જ્ઞાન આપ્યું અને એમને વૈરાગ્યમાંથી મુક્ત કર્યા છે, વૈરાગ્યમાંથી છોડાવ્યા છે, એનો વૈરાગ્ય દૂર કર્યો. વળી આગળ ગયા, સમયાંતર વ્યતીત થયો, વિશ્વામિત્ર મહારાજના આશ્રમમાં યજ્ઞ ચાલે અને એ આશ્રમના યજ્ઞની અંદર મારિચ અને સુબાહુ નામના બે અસુરો બાધા નાખવા આવે છે, એનાથી રક્ષણ મેળવવા માટે થઈ અને વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણ બે ભાઈઓને લેવા માટે આવ્યા છે. રામ અને લક્ષ્મણને જ્યારે લેવા માટે આવ્યા છે, મહારાજ દશરથે એમના બે દીકરાઓને વિશ્વામિત્ર મહારાજ સાથે આપ મોકલે છે. પેલા તો મહારાજ દશરથે ના પાડી દીધી, બાપજી તમે બીજું માગો, પણ મારા રામને ન માગો, તમે કહો તો હું પ્રાણ આપી દઉં પણ મારો રામ ન આપું. પણ છેલ્લે જ્યારે વિશ્વામિત્ર મહારાજ એમ કહ્યું કે રાજન ચિંતા ન કરો, પણ તમારા દીકરાના લગ્નના યોગ ચાલે છે એટલા માટે હું એમ કહું છું કે તમે આવવા દો, તમે મોકલો. અને એ સમયે વિશ્વામિત્ર મહારાજ રામ અને લક્ષ્મણને સાથે લઈ અને બે ભાઈઓ સાથે લઈ અને ભગવાન નીકળ્યા છે. આ બાજુ માર્ગની અંદર જતા સમયે માર્ગની અંદર પેલી વેલી એક રાક્ષસી સામે મળે છે, પેલી વેલી એક રાક્ષસી સામે મળી. અને એ રાક્ષસી તાડકા હતી. એ રાક્ષસી તાડકા હતી. ભગવાને પેલી વેલી રાક્ષસીને મારી, એ કહી બાન પ્રાણ હરી દીન્હા દીન જાની તે નિજ પદ દીન્હા. એ કહી બાન પ્રાણ હરી લીન્હા દીન જાની તે નિજ પદ દીન્હા. આજે તો સાવલિયા પરિવારના આંગણે સંતોનો આમ 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 મેળાવડો જામ્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ પધાર્યા છે, સાંખ્ય યોગી બહેનો પણ પધાર્યા છે, સાથે સાથે આ હું તમને દેખાડું, હવે તમે ઓળખી જાજો આ કોણ આવ્યા છે, તમને દેખાય છે? આ હું તમને વાંચી દઉં, અહીંયા જય જગન્નાથ લખ્યું છે અને અમદાવાદવાસીઓ તો તમને તો ઓળખાય જ જવા જોઈએ. હે પૂજ્ય દિલીપદાસ બાપુ પધાર્યા છે જગન્નાથ મંદિરથી. ધન્યવાદ બાબા આપકા. મને એમણે વરિયાળીનો હાર પહેરાવીને એમ કીધું કે તમારા જીવનમાં હરિયાળી રહે. એટલે સાથે સાથે 11 તારીખે મારી કથા સાયન્સ સિટી સોલામાં વિશ્રામ થઈ. કેવી પરિવારમાં એ કેવી પરિવારના ગુરુ માતા પણ અહીંયા પધાર્યા છે ને, એ મારે છોકરા બધા સમીર ને બધા આવ્યા છે. એટલે આ તો રાજુભાઈને હારે લઈને આવવા લાગો છો. મને લાગે છે તમે આને હવે ભેખ પહેરાવશો. તો આ તમામ સંતોનો અહીંયા સ્વાગત છે બાપ. હું રામચરિત માનસની વાત તમને કરતો હતો, પણ સમય અહીંયા પૂજ્ય દિલીપદાસ બાપુ ને પાછું હમણાં નીકળે. આપકો બાબા જાના હૈ, કથા નહીં સુનના હૈ મેરી. અભી રામ આકર ગયે હૈ કુછ હી પલ મેં હમારા કૃષ્ણ આને વાલા હૈ.
थोड़ी बहुत मुझे हिंदी फावता है। बापू ने तो मुझे हिंदी में बात की, आपके जीवन में हरियाली रहे, ये हरियाली का हार। तो मैंने सोचा कि बाबा हिंदी में, अने आमे आमे मारे थोड़ीक हिंदी में प्रेक्टिस करवी पड़े एम छे, थोड़ीक हिंदी में प्रेक्टिस छे, आ लेसन करूँ छू। कारण कि आपणी 18 तारीखे कथा पूरी थशे ने, एटले 19 तारीख एक दी खाली छे, 20 तारीखे मारे हिंदी में कथा चालू थाय छे। અને એ કથા તો કંઈક અલૌકિક, હું આ બધા સંતોને એમ કહું છું કે એમાં મને આશીર્વાદ દેજો, એ કથા મારી સુખરૂપ પૂરી થઈ જાય। હા, એ કથા મારી સુખરૂપ પૂરી થાય ને એવા આશીર્વાદ દેજો, કારણ કે એ કથા એવી જગ્યાએ છે તમે વાત જવા દો, ના તો જઈને એમ કહેવાય જ નહીં કે તમે સારું થયું અહીંયા આવ્યા। હા, ભારતની સૌથી મોટામાં મોટી જેલ તિહાર જેલ દિલ્હી, દિલ્હીમાં તિહાર જેલમાં કથા છે મારે 20 તારીખે। હવે એને થોડું કહેવાય તમે ભાગ્યશાળી છો કે તમે અહીંયા આવ્યા। મારે 20 તારીખે તિહાર જેલમાં ચાલુ થાય, મને તો અમુક અમુક કંઈક કંઈક તો હું એકલો એકલો બેઠો વિચારતો હોય ને તો મને એમ આમ આમ પરસેવો વળી જાય છે, હું 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 કરી ને। હા, 24,000 છે, એટલા કેદી છે ને, પણ મારો રામ રાખે ને કોણ ચાખે। તો એ રામચરિત માનસમાં મેં આપને થોડી બહુત કથા આપણને સુનાવી। હું એક નાની ધૂન ગવડાવી દઉં, તમને વાંધો ન હોય તો ગવડાવી દઉં। શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો, શ્રીજી યો વાલાયા બો તે રંગ મને શીદ લગાડ્યો, વાલાયા હવે ચડતો નથી એકે રંગ વિઠ્ઠલ ના, આવો તે રંગ મને શીતલ ગાડ્યો, હવે ચડતો નથી એકે રંગ વિઠ્ઠલ ગાડ્યો, હવે ચડતો નથી બીજો રંગ વિઠ્ઠલ નાથ, આવો બીજે ગવડાવો હાલો। રંગ મને રામ નામ નો લાગ્યો રે, કે રંગ જીવલડો જાગ્યો રે, કે ઘટમાં
संग मने राम नाम नो लाग्यो रे के संग मने राम नाम नो लाग्यो रे के रंग मने राम नाम नो लाग्यो रे के रंग मने राम नाम नो लाग्यो रे के रंग मने राम नाम नो अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।